બાપા હા લાગે છે આ વખતે પાણી આપણે મગર બાપાથી વાડીએ જ લાવવું પડશે. આપણી મોટર હાવ ડૂકો લઈ ગઈ છે. હા દીકરા રામ હા. હા બેટા હવે તો આમે રાતે જ પાવર આવવાનો છે એટલે આવશું રાત્રે પાણી વાળવા. બાપા દિવસે હું વાંધો છે લાઈટ આપવામાં. અરે બેટા ઈ પંચાયતમાં આપણે કાં પડવું, જ્યારે લાઈટ આવે ને ત્યારે આપણું ખેતર પાઈ નાખવાનું હોય ને આપણે વળી ગામડા વાળાને અભણ માણસને વળી બીજું શું હોય. બાપા ભલે આપણે અભણ રહ્યા ભલે આપણે ગામડા વાળા રહ્યા, ગામને સોરે વાતો કરતા હોય એ તો આપણને ખબર હોય ને. હું બધા વાતો કરતા હતા બાપા. તુલસી કાકા, રણછોડ દાદા, ભવન કાકા અને કરમસિંહ બાપા હંધાઈ કહેતા હતા કે આ વર્ષમાં બધા કરતા વધારે ઉપજ આપણે લીધી છે. આપણું ઘર ભલે આખું અભણ હોય પણ આપણે દેશી ખાતર દેશી દવા નાખીને ખેતી કરીએ છીએ ને એટલે. હા બાપા એટલે જ તો આપણા આખા શેત્રુંજય પંથકના ગામડાઓમાં રાજાવદર, બેલમપર, કુંઢેલી, તળાજા, બગદાણા, હાંજણાસર, તલગાદડા, ઠેઠ, ઘોઘા સુધી બધાએ ખેડૂત ભાઈઓ દેશી પદ્ધતિથી ખેતી કરતા થયા છે. એ તો છે જ ને વળી, આપણે તો આપણી જમીનમાં વિલાયતી ખાતર નાખીને આપણી જમીનને તો મહણિયાની રાખ જેવી બનાવી દીધી છે. એટલે જ તો હવે ગૌ આધારિત ખેતી જ આપણને બસાવી શકે એમ છે. હા એટલે જ તો આપણી સહકારી મંડળીએ પા ભાગનું દેશી ખાતર આપવાનું નક્કી કર્યું છે એવું આપણા ગામના મંત્રી મનસુખભાઈ કહેતા હતા. એ આવ ભૂરા આવ. એ રામે રામ દશરથ હતા, કેમ છો, મજામાં ને? એ બધું તો ઠીક પણ અટાણા ક્યાં આવ્યો? આ જોવો ને હુરજમાંથી આવ્યો છે, લાગે છે કે બાર હવા બર વાગી ગયા છે એટલે બપોરા કરી લઈએ ને. હા હો તડકો બરાબર જામ્યો છે. તમારે શું ભાતાવવાનું છે? ના ના અમારે ઘેરે જ જવાનું છે. આ તો બાયુ માણસ છે ને એ ગગુડી અહીંયા શ્રીમતમાં જ્યાં છે એટલે ભાત ભાત કાંઈ આવવાનું નથી. એ હાલો હવે ગામ ભણી પછી હે એ રોંઢે આવશું ખેતરે. એ હા દશરથ હતા. હા કાં પૂરા તારે કેમ છે ખેતરમાં પાણીનું? હા જો ને આયલા કરે બે ચાર ઉલાળા લઈ આયલા કરે આખો ધીમે ધીમે.